આદુને ફ્રીઝમાં ક્યાં સ્ટોર કરવું જોઈએ ફ્રિજના આ ભાગમાં આદુ સ્ટોર કરો આખો મહિનો એકદમ ફ્રેશ અને રસદાર રહેશે અને સ્વાદ પણ નહીં બગડે વિડીયો શરૂ કરતા પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં આદુ એક એવી વસ્તુ છે જેના વિના વાનગીનો સ્વાદ અધૂરો છે એવામાં ચામાં આદુ ન હોય તો મજા નથી આવતી જોકે તેના માટે તેને સ્ટોર કરવાની સાચી રીત પણ જાણવી જરૂરી છે નહીતર વારંવાર આદુ ખરાબ થઈ જાય છે અને તેના વિના જ ચા પીવી પડે છે જો આદુ વગરની ચા બનાવવામાં આવે તો તેના વગર આખો સ્વાદ જ ફિક્કો પડી જાય છે રસદાર આદુનો રસ જ્યારે પાણી દૂધ અને ચા પત્તી સાથે ભરીને તેમાં તેનો તીખો સ્વાદ જોડે છે ત્યારે એવી ચા બને છે જે થાકને સંપૂર્ણપણે દૂર કરે છે લોકો ભલે ગમે તેટલા કાળા મરી એલચી અને લવિંગ ઉમેરતા હોય પરંતુ ચાની ખરી મજા તો આદુ ઉમેર્યા પછી જે સ્વાદ આવે છે તેમાં રહેલી છે જો કે આદુને લાંબા સમય સુધી સ્ટોર કરી રાખવું થોડું ચેલેન્જિંગ છે જેના કારણે ઘણી વખત તેના વગર જ ચા બનાવી પડે છે પરંતુ આ સ્થિતિ ન આવે તેના માટે આજે આપણે આદુ સ્ટોર કરવાની રીત વિશે જાણીશું આદુને સ્ટોર કરવાને લગતી સમસ્યાઓ આદુને સ્ટોર કરવા સાથે સંકળાયેલી બે પ્રકારની સમસ્યાઓ છે સૌથી પહેલાં જો લાંબો સમય રાખવામાં આવે તો તેનો રસ સુકાઈ જાય છે બીજી સમસ્યા એ છે કે જો તેમાં ભેજ હોય તો તે થોડા જ દિવસોમાં ખરાબ થઈ જાય છે આ બંને એવી પરિસ્થિતિઓ છે જેમાં આદુનો ઉપયોગ કરવો અશક્ય બની જાય છે રેફ્રિજરેટરમાં સ્ટોર કરો મોટા ભાગના લોકો આદુને બહાર રાખે છે પરંતુ શું તમે જાણો છો કે તેને રેફ્રિજરેટરમાં પણ સ્ટોર કરી શકાય છે રેફ્રિજરેટરમાં રાખવામાં આવે તો આદુ લાંબા સમય સુધી વાપરી શકાય છે જો કે તમે તેને ફ્રીજના કયા ભાગમાં રાખી રહ્યા છો તેનું ધ્યાન જરૂરથી રાખો ફ્રીજના આ ભાગમાં રાખો આદુ જો તમે આદુને નીચેના અથવા વચ્ચેના ભાગમાં રાખો છો તો તેને ખરાબ થઈ જવાનું જોખમ વધારે છે બીજી બાજુ જો તમે તેને રેફ્રિજરેટરના દરવાજાની ઉપર અથવા નીચે ટ્રેપ લાઈટ્સમાં રાખો છો તો તે એક મહિના સુધી ફ્રેશ અને રસદાર રાખી શકાય છે જો તમે ઈચ્છો તો એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરી શકો છો એરટાઇટ ડબ્બામાં પેપર નાખીને આદું અંદર રાખી દો થોડા થોડા દિવસે પેપર બદલતા રહો જેથી આદુ એકદમ ફ્રેશ રહેશે આ વાતને ધ્યાનમાં રાખો આદુને કોઈ પણ ફોઇલ કે જબલામાં ન રાખો જો તેના પર વધારે પાણી હોય તો તેને કપડાથી અથવા પંખાની હવામાં થોડું સૂકવી દો આદુની આજુબાજુ અન્ય કોઈ શાકભાજી ન રાખો તે તેના ભેજને કારણે બગડી શકે છે જો આદુનો કોઈ ભાગ થોડો પણ બગડ્યો હોય તો તેને પહેલાંથી જ કાપી લો અને પછી તેને રેફ્રિજરેટરમાં રાખો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ